નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કલરવ મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં ફોનેટિક્સમાં આપણે શું શીખ્યા હતા? ફોનેટિક્સમાં આપણે શીખ્યા હતા કે મૂળ અક્ષરો એબીસીડી આપેલી હતી, એમાંથી આપણે ઉચ્ચાર લખતા શીખી ગયા. તો આજે આપણે શું શીખવાનું છે? જે મૂળ અક્ષરો આપેલા હતા એમાંથી આપણે સ્પેલિંગ શીખવાના છે. તો ચાલો શીખીએ. નીચે આપેલા એ ઓ આઈ ઈ, અહીંયા સૂચના શું આપેલી છે? નીચે આપેલા એ ઓ આઈ ઈ અને યુ ઉચ્ચાર વાળા શબ્દો મોટેથી વાંચો અને શીખો. આ પાંચ અક્ષરો, આ પાંચ મૂળ અક્ષરોને સ્વર કહેવાય છે. તો અહીંયા આપણે કયા મૂળ અક્ષર આપેલા છે? એ ઓ આઈ ઈ યુ. આ પાંચ અક્ષર છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં એને શું કહેવાય છે? સ્વર કહેવામાં આવે છે. તો એ ઓ ઈ આઈ ઓ યુ, એ ઓ આઈ ઈ યુ, આ પાંચ અક્ષરને સ્વર કહેવામાં આવે છે. તો જે પહેલો સ્વર છે એ કે ફોર એપલ, તો એ ઉપરથી આપણે આ બધા સ્પેલિંગ જોવાના છે અને શીખવાના છે. તો એ ઉપરથી આપણે આ સ્પેલિંગ બનાવવાના છે અને એના ઉચ્ચાર પણ શીખવાના છે. તો ચાલો શીખીએ. અહીંયા પહેલો પહેલો અક્ષર આપેલો છે એ, તો આ કયો હતો? સ્વર હતો, સ્વર એ. તો અને એક માત્ર એ, એનો ઉચ્ચાર શું થાય? અને એક માત્ર એ, એ એટલે એ. તો હવે આ એ છે એ ઉપરથી આપણે અહીંયા સ્પેલિંગ બનાવેલા છે. તો અહીંયા જુઓ કે એનો એ થાય ને, તો આવો જે એ અને એક માત્ર એ એવો આપણને ઉચ્ચાર જ્યાં આપેલો હોય ને, આપણે શું મૂકવાનું છે? એ મૂકવાનો છે. તો ચાલો અહીંયા જોઈએ, અહીંયા શું આપેલું છે? અને એડ, અને એક માત્ર આપેલો છે ને એ, તો અહીંયા પણ અને એક માત્ર એ આપેલો છે. તો એનો શું થાય? એ. અહીંયા પણ આપેલું છે ને એનો એ, તો એનો એ થાય. અને ડ નો આપણે આગળના વિડીયોમાં આપણે શું શીખ્યા હતા? મૂળાક્ષરોના ઉચ્ચાર શીખી ગયા ને. તો આપણે ડ નો શું થતું હતું? ડી. તો અહીંયા પણ ડ નો શું થાય? ડી. તો એ ડી, એ ડી એટલે શું થાય? એડ, એ ડી, એ ડી એટલે શું થાય? એ ડ, ડ નો ડ, ડ નો ડી, એ નો એ, એ ડ. હવે આપણે આગળનો સ્પેલિંગ જોઈએ. અહીંયા શું આપેલું છે? એ ગ. શું આપેલું છે? એ ગ. તો એનો શું થાય? એ, એનો એ. ગ નો શું થાય? ગણપતિ નો આવે ગ, આપણે શીખ્યા હતા ને કે ગ નો શું થાય? જી. ગ નો શું થાય? જી. તો એ સ્પેલિંગ શું બન્યો? એ જી. સ્પેલિંગ શું બન્યો? એ જી. એ જી એટલે શું થાય? એ ગ. શું થાય? એ ગ. હવે આપણે આગળનો સ્પેલિંગ જોઈએ. અહીંયા શું આપેલું છે? એમ. શું આપેલું છે? એમ. તો એનો એ, એનો શું થાય? એ. અને મનો શું થાય? એમ. આપણે એમ જોયું તો ને, મનો એમ. તો એ એમ, એ એમ એટલે શું થાય? એમ. હવે અહીંયા શું આપેલું છે? ઉચ્ચાર, આપણે ઉચ્ચાર આપેલા છે એમાંથી અહીંયા સ્પેલિંગ બનાવેલા છે. તો એન, અહીંયા શું આપેલું છે? એન. તો એનો એ, એનો એ. અને ન, ન નો શું થાય? એન. શું થાય? એન. તો એ એન, એ એન એટલે શું થાય? એન. હવે આપણે આગળનો સ્પેલિંગ જોઈએ. અહીંયા શું આપેલું છે? એક. શું આપેલું છે? એક. તો એકમાં આપણે એનો શું થાય? કે. અને પનો શું થાય? પી. એનો શું થાય? એ. પનો પી. તો એ સ્પેલિંગ શું બન્યો? એ પી. એ પી એટલે શું થાય? એ પ. શું થાય? એ પ. હવે આપણે આગળનું સ્પેલિંગ જોવાનું છે. અહીંયા શું આપેલું છે? એસ. એસ આપેલું છે. તો એનો શું થાય? એ. અને સ નો શું થાય? એસ. આપણે કાલ શીખ્યા હતા ને કે એસ આપેલો હતો અને આપણે નીચે શું લખેલું હતું? સ લખેલું હતું ને મૂળાક્ષરોમાં. તો સ નો શું થાય? એસ. અને એનો એ. તો સ્પેલિંગ શું બન્યો? એ એસ. શું બન્યો? એ એસ એટલે એસ. હવે અહીંયા જુઓ, અહીંયા શું સ્પેલિંગ આપેલું છે? એટ. એટ આપેલું છે. તો એનો શું થાય? એ. અને ટ નો શું થાય? આપણે ટ નો શું હતું? ટી. તો એનો એ, ટ નો ટી. તો એટ, એ ટી એટલે એટ. હવે આગળનો સ્પેલિંગ શું આપેલો છે? એક્સ. આપણે કાલે જોયું હતું એક્સ. તો અહીંયા એનો એ મૂકવાનો છે અને ક્ષ નો મૂકવાનો છે, એક્સ મૂકવાનો છે. શું મૂકવાનું છે? એક્સ. એનો એ, ક્ષ નો શું થાય? એક્સ. તો સ્પેલિંગ શું બન્યો? એ એક્સ. એ એક્સ એટલે એક્સ.
सुमन्यो एक सो तो अभी आपने जी आ स्वर ए तो एमा थी आपने जी स्पेलिंग बनाया छे अबे आ स्पेलिंग नी आगर आपने एक अहीं जो आ स्पेलिंग बनावाना छे आ स्पेलिंग ऊपर थी आपने आगरना स्पेलिंग बनाना छे तो आ स्पेलिंग બધાય પાકા કરવાના છે આ સ્પેલિંગ આવડશે એટલે તમને પણ આ સ્પેલિંગ આવડી જશે તો અહીંયા જો અહીંયા શું આપેલું છે પહેલો સ્પેલિંગ લેડ લેડ આપેલું છે ને તો લ નો શું થાય આપણે લ નો જોવાનું છે લેડ લ નો શું થાય એ અને અહીંયા જો એક ઉદાહરણ લઈએ આ લેડ આપેલું છે તમને પણ આપણે આ ગ લ નો થાય એ પછી અહીંયા આ જે ડ એડ અહીંયા આ ખાનો માત્ર અને ડ આ બે વડે છે તો આપણે અહીંયા શું બને એડ બને ને એડ તો આ એડ આપેલું છે તો એડ નો સ્પેલિંગ શું હતો એ ડી શું હતો એ ડી હતો તો અહીંયા આપણે એ ડી તો શું બને સ્પેલિંગ એ એ ડી એડ એટલે છોકરો સ્પેલિંગ બની ગયો તો અહીંયા જુઓ ફરીથી એકવાર જોઈએ લ નો શું થાય એલ અને પાછળ જે લેડ આપણે ઊંચા બોલે છે એડ તો એ એડ નો શું થાય એડી લેડ લેડ નું શું થયું લ નો એલ એડ નો એડી તો એલ એડી લેડ એટલે છોકરો એલ એડી લેડ એટલે છોકરો હવે આપણે આગળનો સ્પેલિંગ જોઈએ અહીંયા શું આપેલું છે બેગ શું આપેલું છે બેગ તો એમાં પણ આપણે આ બ નો શું થાય બી બનો શું થાય બી હવે પાછળ જુઓ શું કાનો માત્ર એક માત્ર અને ગ વધ્યો તો અહીંયા બનો શું થાય જી અને કાનો માત્ર નો એ અહીંયા પણ એમ જ છે ને કે એક એક નું શું થતું એ જી તો અહીંયા પણ આપણે એ જી લખવાનો છે તો સ્પેલિંગ શું બન્યો બી એ જી બેગ એટલે બેગ શું બન્યો બી એ જી બેગ એટલે બેગ હવે આપણે આગળનો સ્પેલિંગ જોવાનો છે શું આપેલું છે ટેગ શું આપેલું છે ટેગ તનો શું થાય આપણે જોયું ને તનો શું થાય ટી તનો ટી અને પાછળ ગ આપેલો છે તો પાછળ આ કાનો માત્ર ને બને શું વચ્ચે એ તો આપણે અહીંયા શું સ્પેલિંગ આવશે એક નો શું હતો એ જી તો અહીંયા પણ આપણે એ જી મૂકવાનો છે તો અહીંયા સ્પેલિંગ શું બન્યો ટનો ટી અને એક નો એ જી તો ટી એ જી ટેગ એટલે લેબલ ટેગ એટલે શું થાય લેબલ ટી એ જી ટેગ એટલે લેબલ હવે આપણે આગળનો સ્પેલિંગ જોઈએ શું આપેલું છે ડેમ શું આપેલું છે ડેમ તો ડ નો શું થાય ડી ડ નો શું થાય ડી અને પાછળ મ આપેલો છે અહીંયા કાનો માત્ર છે તો એમ તો એમ નો તો એમ નો સ્પેલિંગ શું હતો એ એમ તો અહીંયા પાછળ આપણે ડી ની પાછળ એ એમ લખવાનો છે તો ડી એ એમ સ્પેલિંગ આખો શું બન્યો ડી એ એમ ડેમ એટલે બંધ શું થાય ડેમ એટલે શું થાય બંધ ડી એ એમ ડેમ એટલે શું થાય બંધ પછી આપણે આગળનો સ્પેલિંગ જોઈએ અહીંયા શું આપેલું છે રેમ ઈ જ રીતે આપણે સ્પેલિંગ બનાવવાના છે ર નો શું થાય એક જ અક્ષર જોવાનો અહીંયા ર આપેલો છે રેમ આપેલું છે કાનો માત્ર નહીં જોવાનો એક માત્ર નહીં જોવાનો અહીંયા ર જોવાનો ર નો શું થાય આ ર નો શું થાય આ તો અહીંયા આપણે આ લખવાનો પછી પાછળ શું આપેલું છે એમ મ આપેલો છે ને મ નો શું થાય એમ તો અહીંયા શું છે એ એમ આપેલું છે તો અહીંયા પાછળ આની પાછળ આપણે શું કરવાનું આર એ એમ એ એમ આ સ્પેલિંગ આખો શું બન્યો આર એ એમ શું બન્યો આર એ એમ રેમ એટલે શું થાય ઘેટું શું થાય ઘેટું આર એ એમ રેમ એટલે ઘેટું હવે આપણે આગળનું સ્પેલિંગ જોઈએ અહીંયા શું આપેલું છે કેન શું આપેલું છે કેન તો અહીંયા જુઓ અહીંયા શું આપેલું છે ક નો શું થાય આપણે કાલ જોયું હતું ને ક નો શું થાય સી ક નો સી અને પાછળ શું આપેલું છે ન તો ન નો અહીંયા એક માત્ર આપેલું છે ક ની ઉપર જે એક માત્ર આપેલું છે અહીંયા શું કરવાનું એન તો અહીંયા ન નો શું થાય એન તો એન વાળો સ્પેલિંગ આપણે જોવાનો હતો અહીંયા શું આપેલું છે એ એન એન નો સ્પેલિંગ શું છે એ એન ન નો એન તો અહીંયા આપણે સ્પેલિંગ શું મૂકવાનો એ એન તો અહીંયા આપણે ક નો સી મૂકો અને એન નો એ એન તો સી એ એન સ્પેલિંગ આખો શું બન્યો સી એ એન કેન એટલે કેન કેન એટલે કેન પણ થાય અને બરણી પણ થાય છે
તો સી એ એમ કે જે કે અને બાય ની પણ થાય છે તો જો બાળકો આપણે અહીંયા જે આ સ્પેલિંગ આપેલા હતા એના ઉપરથી જ આપણે અહીંયા સ્પેલિંગ બનાવેલા છે તો આપણે પહેલા આ જે સ્પેલિંગ સ્વર એ છે તો એ વાળા જે આ સ્પેલિંગ આપેલા છે એ નાના સ્પેલિંગ પહેલા તમારે પાકા કરવા પડશે આ સ્પેલિંગ પાકા કરીને પછી આ સ્પેલિંગ આવડી જશે તો આ સ્પેલિંગ પણ બધાએ પાકા કરવાના છે અને આજનું આપનું હોમવર્ક રહેશે હું તમને જે ફોટો મોકલું એ તમારે ઘર કામની નોટમાં પાંચ વાર લખવાના છે અને પાકા કરવાના છે જે આ સ્પેલિંગ લખેલા છે એ સ્પેલિંગ તમારે પાંચ વાર લખવાના છે અને ઘર કામની નોટમાં લખીને પાકા કરવાના છે અને આગળના સ્પેલિંગ હવે આપણે આગળના વિડીયોમાં શીખીશું જય શ્રી કૃષ્ણ